સમગ્ર વિશ્વ જ્યારે 151મી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વલસાડ સમાજ દળ ગ્રુપના યુવાનો દ્વારા આજે વલસાડના દાંડી દરિયા કિનારે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ દળ ગ્રુપના યુવાનો દ્વારા દાંડી દરિયા કિનારે વહેલી સવારથી સાફ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહી મોટી બનાવેલી કચરા પેટીનું ઉદઘાટન કરી આ યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ભરતભાઈ પટેલે જણાવ્યું કે મહાત્મા ગાંધીને અતિ પ્રિય એટલે કે સ્વચ્છતા અભિયાન અને તેના મૂલ્યોને જાળવી રાખવા માટે યુવાનો દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક લોકોએ સ્વચ્છતા જાળવવી જેથી તેઓનો આરોગ્ય રામમય બની રહે. આજે મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં યુવાનો સ્થાનિક ગ્રામજનો પણ જોડાયા હતા. સમાજ દળ ગ્રુપ સાથે દરિયા કિનારે સાફ સફાઈ અભિયાનમાં જોડાઈને સાફ સફાઈ કરવામાં આવી હતી. દરિયા કિનારે ફરવા માટે બહારથી આવતા સહેલાણીઓ કચરા પેટીમાં કચરો નાખી શકે તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે તો પહેલાં તો આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મદિન છે. જન્મજયંતિ સમગ્ર દેશને વિશ્વમાં પણ ઉજવાઈ રહી છે. આ જન્મદિન નિમિત્તે જે આ સમાજદળનું યુવા ગ્રુપ દ્વારા આ મીટને એમની તે યંગ જનરેશનને ટીમ દ્વારા જે આ દાંડી દરિયા કિનારે જે સ્વચ્છતા અભિયાનનું જે અભિયાનનો કાર્યક્રમ આજે કરી રહ્યા છે, ખરેખર એ ટીમને અભિનંદન આપવા ઘટે. કેમકે ગાંધીજીના જીવનમાં એક મેઇન મૂલ્ય હતું કે સ્વચ્છ સ્વચ્છ, જ્યાં સ્વચ્છતા હશે ત્યાં સ્વસ્થ હશે, ને સ્વસ્થ હશે ને દેશ તો તંદુરસ્ત રહેશે. એ અભિયાનને આગળ વધારવા માટે અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આહ્વાન કર્યું છે કે કાર્યક્રમ રૂપે નહીં પણ સતત તમારા જીવનમાં એનું અમલ કરો. એ કાર્યક્રમ સ્વચ્છતાનું એને પ્રેરણા આપવા માટે આ યુવાનો દ્વારા જે કાર્ય કરી રહ્યું ખરેખર સરાહનીય કાર્ય કામ છે. અને એમાંથી મોટા વડીલો હોય કે નાના બાળકો હોય, દરેક આ યુવાનોના કાર્યમાંથી પ્રેરણા લેવાનો એક અવસર છે. એમણે કચરા પેટી એમણે મૂકી છે કેમકે પ્લાસ્ટિક એ એક જાતનું ઝેર છે. એ પ્લાસ્ટિકને નિસ્તાનાબૂદ કરવા માટે આ યુવાનોએ જે કાર્ય કર્યું છે ખરેખર ખૂબ એમને અભિનંદન આપવા ઘટે. અને દરેક મારા ગામના બધા યુવાન મિત્રો, મારા પાર્ટીના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી અને સરપંચો બધા જોડાયા છે, એમને જે પ્રોત્સાહન કરવા માટે જોડાયા છે. સારું કાર્ય છે, પ્રોત્સાહન કરવું જોઈએ. અને આજે મહાત્મા ગાંધીજીની જન્મદિન નિમિત્તે તમે કામ કરી રહ્યા છે તો ગાંધીજીને ખરેખર શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ આ સ્વચ્છતાના કાર્યક્રમ આપીને જ આપણે શ્રેષ્ઠ સંધાની એમને આપી શકાય. તમારા જીવનમાં તમે ખૂબ આગળ વધો અને લોકોને પ્રેરણા આપતા રહો એવી તમને શુભાશીષ આપું છું. આભાર. ભારત માતા કી. સમાજ દળ ઓફ વલસાડ એક એવું ગ્રુપ છે, ખરેખર આજનો કાર્યક્રમ ખૂબ વખાણવાલાયક છે. કચરા પેટી એમણે મૂકી છે. આજે આખા સમાજને, પોલિટિશિયન હોય કે પછી સામાજિક આગેવાનો હોય કે પછી બધા આગેવાનો હોય, બધાને ભેગા કર્યા અને એક સમાજમાં એવો મેસેજ આપ્યો કે આજે 2 ઓક્ટોબરના દિવસે ગાંધીજી બાપુની જે 11
જે એમના 11 જે એમના મુખ્ય જે હતા તેમાંથી એક સ્વચ્છતા અને આખા દેશમાં અને આખા વર્લ્ડમાં દરેક લોકો સ્વચ્છતા રાખશે તો તમને ક્યારે પણ રોગ તમારામાં નહીં આવે એ લોકોને સમજાવવા માટે એક ખૂબ સારું એ ઉદાહરણ પૂરું પાડ્યું છે કચરાપેટી મૂકીને સમાજજનના સભ્યોએ. આટો એક માત્ર એક કાર્યક્રમ છે સમાજજનના સભ્યોનો, પરંતુ અમે જોટાયેલા સમાજ જોટાયેલા છે. બે માણસથી શરૂઆત કરી હતી, મીતભાઈ માર્ટિનભાઈ અક્ષયભાઈની શરૂઆત કરીને આજે સમાજજનની સાથે હજારો યુવાનો જોડાયા છે. એમનું બ્લડ ડોનેશન કેમ્પ હોય, એમનું વૃક્ષારોપણ હોય, કે આ કોરોના જેવી મહામારીમાં લોકોને ભૂખ્યાઓને જમાડવાનું હોય, માસ્ક આપવાનું હોય, પોતાના જીવના જોખમે ખૂબ સારું કામ કર્યું છે. એ બદલ હું ભારતીય જનતા પાર્ટી વતી અને યુવા મોરચા વતી સમાજજનના સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું. આવી જ રીતે તમે સમાજને લઈને સમાજના લોકો માટે દેશ સેવા કરતા રહો અને એમાં અમારી ક્યાંય પણ જરૂર હોય તો અમે સમાજદળને મદદ કરીશું એની ખાતરી આપી છે અને આજના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમાજદળને. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ શકો.